हेलो डियर स्टूडेंट, आज आप विषय चलने धोरण छ पायानाकारों की समझूती प्रकरण पांच। आज आप भू खूणो आपको ए उपरांत स्वाध्याय 5.4। तो बीटा पास पाठ्य पुस्तक है एम जुओ पाठ खूणो मापो। तो आप कोईपण खूणो हो खूणा ने कई रीते मपी सकी बराबर, तो आज आप शीखवा है एना प्रवृत्ति आपेली। तो तब पाठ्यपुस्तक में जुओ कि गुरु कोण, लघु कोण, प्रतिबिंब कोण, ए बधा व्याख्या आपणे जोई बराबर छे। तो 180° 360° एना जे काटखूणा छे केटला रचाय ए उपरांत नीचे एवं आप्युं छे कि प्रवृत्ति छे कि कंकणनो उपयोग करी एक वर्तुळाकार कापो अथवा तेनी जेटली जे गोळाकार शीट लो अने आकृति में दर्शावेल आकार माटे तेने बे वखत वाळो अने तेने शुं कहेवाय एक चतुर्थांश। हवे तेने खोली दो, वच्चेथी गळी पड़ेल अर्ध वर्तुळ दिखाशे, गळी पर 90° लखो। तमे त्यां जुओ केटला लख्या छे 90°। हवे 90°ना अर्धा ए जे गळी हती पाछळथी एवो पेज नंबर 96 पर जुओ तो एने अर्धुं वाळ्युं तो ए केटलुं थशे 45° बराबर ने। 90ના अर्धा केटला थाय 45। हवे फरीथी खोलो अने बन्ने बाजू बे गळी देखाशे। हवे नवी गळी सुधीनो खूणो केटलो हशे? पायाथी रेखानी डाबी बाजू पर गळी पर 45° लखो, बीजी पर गळी पर 90 + 45° એટલે કેટલા થશે? 135°। ફરીથી 45° સુધી કાગળની ગળી પાડો। તો આવી રીતે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? 45નું અડધું પછી કીધું છે કે 45નું અડધું કેટલું થાય? તો 22.5 એટલે કે 135ની ડાબી બાજુનો ખૂણાનું માપ કેટલું થશે? તો 22.5 + 135° એટલે કે 157.5, એક તૃતીયાંશ એટલે અડધું કહેવાય, યાદ રાખજો। હવે ખૂણાનું માપ જોવા માટે આપણે કોણ માપક આવે છે, તમારા બધા પાસે કોણ માપક હશે। તો ખૂણાનું માપન કેવી રીતે થાય? તો તમે 5મા ધોરણમાં ભણીને આવ્યા છો, કોણ માપક યુઝ કરતા તો બધાને આવડતું જ હશે કે કોણ માપક ગોઠવવાનું અને એમાં 0 થી 180° લખેલા હોય જમણી બાજુ, 0 થી શરૂ કરી ડાબી બાજુના અંતે 180 લખેલા હોય, તે રીતે ઉલટા પણ લખેલા હોય છે। તો સીધી ધારનું મધ્ય બિંદુ ખૂણાના શિરોબિંદુ પર આવે એ રીતે કોણ માપકને ગોઠવવાનું, પછી સીધી ધાર બને તે રીતે કાટખૂણાને ગોઠવો। એટલે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? કે જે કોણ માપક હોય છે કોણ માપકને વ્યવસ્થિત ગોઠવવાનું સીધું 0 પર, અને પછી આપણે માપ લેવાનું છે કાપા ગણીને, અને જે આપણને અંક દેખાય એ માપ ખૂણાનું દર્શાવશે। તો તમે નાના ધોરણમાં કોણ માપક કાપતા શીખી ગયા છો એટલે મારે તમને વધારે શીખવવાની જરૂર નથી। ખૂણો માપતા તો 5મા ધોરણમાં આવે છે, ખૂણા અને આકાર, ખૂણા દોરવાના હોય છે, એવું કીધું કે 50° આપેલો છે તો એ પ્રકારનો ખૂણો દોરો। તો કોણ માપક પર 0 અને 50° હોય જે બાજુનો દોરવો એ પ્રમાણે 50° પર ટપકું મૂકીને પછી આપણે જોડી અને શું દોરતા હતા? ખૂણો દોરતા હતા બરાબર। હવે કોઈપણ ખૂણાનું માપ છે એ માપની વાત કરીએ તો આપણે કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો, કોઈપણ ખૂણાનું માપ શેની મદદથી માપી શકાય છે? તો કોણ માપકથી માપી શકાય, સેનાથી? કોણ માપકથી। ત્યારબાદ કોણ માપક વડે 0 થી 180° સુધી, 0° થી 180° સુધી માપન કરી શકાય। ત્યારબાદ લઘુકોણનું માપ કેટલું હોય? તો 90° થી ઓછું હોય, ગુરુકોણનું 90° થી વધારે, કાટકોણનું કેટલું? તો 90° હોય, પછી સરળ કોણનું માપ કેટલું હોય? તો 180° હોય છે, અને પ્રતિબિંબનું 180° કરતાં વધારે હોય છે। હવે ઘડિયાળમાં બે ક્રમિક કાંટા વચ્ચે ઘડિયાળના કાંટા વડે બનતા ખૂણાનું માપ માપવું હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણે એક ઘડિયાળ હોય ને એને એક વર્તુળ એમાં 360° કેટલા? 360, અને અંક છે ઘડિયાળમાં કેટલા હોય છે? તો 12 અંક હોય છે, ખબર છે તમને? 12 × 360 = 12। તો ઘડિયાળના જે બે કાપા છે ને એ બંને વચ્ચે કેટલું માપ હોય? 30° જેટલું માપ હોય છે।
હવે આપણે શરૂઆત કરીશું સ્વાધ્યાય 5.4 ની। એમાં પહેલો પ્રશ્ન છે, કાટખૂણા અને સરળ કોણનું માપ કેટલું છે એવું કીધું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર। તો આપણે પહેલો પ્રશ્ન જોઈશું, એનો જવાબ લખી કાટખૂણાનું માપ નેવ અંશ છે, બરાબર, અને સરળ કોણનું માપ 180 અંશ છે। કેટલું છે સરળ કોણનું માપ? 180 અંશ। હવે પ્રશ્ન 2, એમાં ખરા કે ખોટા જણાવો એવું કીધું છે, વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું વાક્ય આપણે જોઈશું કે લઘુકોણનું માપ 90 અંશ કરતા નાનું છે એવું કીધું છે। બીજું, ગુરુકોણનું માપ 90 અંશ કરતા નાનું છે। બીજું, સરળ કોણનું માપ 180 કરતા વધુ છે। ચોથું, એક આખા પરિભ્રમણનું માપ 360 અંશ। જો માપખૂણો A બરાબર 50 અંશ અને માપખૂણો B બરાબર 35 અંશ હોય
નીચેના ખૂણાઓના માપ લખો એવું કીધું છે, બરાબર? દરેકના ઓછામાં ઓછા બે ઉદાહરણ આપો એવું કીધું છે. પ્રશ્ન ત્રણ, વિદ્યાર્થી મિત્રો ઓછામાં ઓછા કેટલા બે ઉદાહરણ કીધા છે, બરાબર? તો આપણે કોઈ પણ માપ લખી શકીએ, ધારો કે માપ ખૂણો P બરાબર 45, માપ ખૂણો C બરાબર 40 અંશ, માપ ખૂણો A બરાબર 60 અંશ. તો આ બધા શું છે? માપ છે. આપણે આ ત્રણ ઉદાહરણ લીધા, ઘણા બધા ઉદાહરણ આપણે લખી શકીએ છીએ. હવે ગુરુ કોણ, બીજું કયું કીધું છે? ગુરુ કોણ? માપ ખૂણો ક્યુ. હવે ગુરુ કોણનું માપ કેટલું હોય? તો ગુરુ કોણનું માપ તમે જાણો છો કે 90 અંશ કરતા કેવું હોય? વધારે હોય. તો 110 અંશ. તમે કોઈ પણ નામ લખી શકો અહીંયા, બરાબર? x બરાબર 95 અંશ, r બરાબર 180 અંશ, કે 170 કોઈ પણ રાખી શકો. આપણે 160 રાખીએ, 160 અંશ આવી રીતે તમે લખી શકો છો લઘુકોણ અને ગુરુકોણના માપ. પણ એના માટે તમને ખબર હોવી જોઈએ કે એનું માપ કેટલું થાય. હવે આપણે જોઈશું પ્રશ્ન ચાર, કે કાટખૂણિયાની મદદથી નીચેના ખૂણા માપી તેના માપ લખો. તો એના માટે તમારે કાટખૂણિયાનો ઉપયોગ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ એ ખૂણો. તો તમે કોણ માપક મૂકો આ સાઈડ અને પછી માપો તો એ ખૂણાનું માપ તમને મળશે 45 અંશ. કેટલા? 45 અંશ. ત્યારબાદ બીજે ખૂણો છે એનું તમને મળશે 125 અંશ. કેટલા? 125 અંશ. હવે આ જે સી છે એનું તમને જોઈને ખબર પડી જાય કે શું છે, 90 અંશ કાટ ખૂણો, બરાબર? ત્યારબાદ અહીંયા એક બે ને ત્રણ ખૂણા આપ્યા છે, એક બે ત્રણ.
तो पहला नो माप था साइड आउट, कितनू साइड आउट। बीजा नो माप तो मैं माप शो, तो बीजा नो माप छे 125 आउट। अनादि तीनो छे, एनु माप तो छे 90 अंश, कितना 90 अंश, बराबर। तुम्हारे आविते દોરવાના છે કાટખૂણિયાની મદદ સોરી કોણ માપકની મદદથી અને પછી આ રીતે માપી અને લખવાનું છે। હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન 5। પહેલા આ રીતે દોરજો। પ્રશ્ન 5 માં એવું કીધું છે કયો ખૂણો મોટો હશે, પહેલા અનુમાન કરો અને પછી માપો। એ અને બી બે આપ્યા છે, બરાબર। પહેલા અનુમાન કરવાનું છે અને પછી માપવાનું છે। તો જોઈએ કે બંને ખૂણાઓના માપન કરતા એ માપ કરતા ખૂણો એના માપ કરતા બીનું માપ વધુ હોય તેવું લાગે છે આપણને, બરાબર છે। હવે આપણે કયો ખૂણો કેટલા માપનો છે તે માપવા શેનો ઉપયોગ કરીશું, કોણ માપકનો ઉપયોગ કરીશું। તો કોણ માપકથી માપતા માટે અહીંયા આપણે એવું લખી શકીએ માપ નો બી ઇઝ ગ્રેટર ધેન માપ નો માપ નો એ, બરાબર, બી એ કરતા મોટો છે। હવે પ્રશ્ન 6 જુઓ। આપેલા બે ખૂણામાંથી કયા ખૂણાનું માપ વધુ હશે, અનુમાન કરો પછી તેનું માપન કરો, એવું કીધું છે। તો આકૃતિ હું દોરીશ, તમે પણ દોરજો।
હવે અહીંયા બે ખૂણા આપણે દોર્યા, એ અને બી, કે કોઈ પણ નામ આપી શકીએ. હવે તમે જો પહેલાં અનુમાન કરવાનું છે, એ અને બી તમે જોશો અનુમાન પરથી શું લાગશે તમને. તો હમણાં જેમ આપણે કીધું એમ કે અનુમાન કરતાં જણાય છે કે એ કરતાં બીનું માર્ક કેવું હશે, વધુ હશે, બરાબર. તો આપણે લખીએ બીનું માર્ક એ કરતાં વધુ લાગે છે, બરાબર. બીનું માર્ક એ કરતાં વધુ લાગે છે. કોણ માપકથી બંને ખૂણાના માપ આપણે લેવાના છે? તો કોણ માપકથી માપતા માપ ખૂણો એ બરાબર 45 અંશ અને માપ ખૂણો બી બરાબર કેટલા અંશ થશે? 60 અંશ, બરાબર. માપખૂણો એ 45 અંશ અને બી બરાબર 60 અંશ થશે. તમારે યાદ રાખવાનું છે. તો આપણે શું લખીશું? માટે માપખૂણો બી ગ્રેટર ધેન માપખૂણો એ. પ્રશ્ન 7, ખાલી જગ્યા ગો. પહેલી ખાલી જગ્યા છે કે એવો ખૂણો જેનું માપ કાટખૂણા કરતા ઓછું હોય, તો તે શું આવશે? જવાબ લખવું કોણ. બીજું, એવો ખૂણો કે જેનું માપ કાટખૂણા કરતાં વધુ હોય, એવો કયો ખૂણો છે કે જેનું માપ કાટખૂણા કરતાં વધારે હોય? તો વિદ્યાર્થી મિત્રો, ગુરુકોણ. ત્રીજું, એવો ખૂણો કે જેનું માપ બે કાટખૂણાના માપના સરવાળા જેટલું હોય. હવે બે કાટખૂણા છે, એ કાટખૂણા બે લઈએ આપણે તો શું થાય? 90 વત્તા 90 કેટલા થાય? 180 અંશ. તો એ કોનું માપ છે? સરળ કોણનું. ચોથી ખાલી જગ્યા, બે ખૂણાઓના માપનો સરવાળો કાટખૂણા જેટલો છે અને તેમાંનો દરેક ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, એવું કીધું છે કે બે ખૂણાઓના માપનો સરવાળો કાટખૂણા જેટલો, બરાબર. એટલે કાટખૂણાનું માપ કેટલું? 90 અંશ. તો એ 90 અંશ હોય, બરાબર. તો બે ખૂણાના માપનો સરવાળો 90 એટલે 45 45 થાય, 45 અંશ 45 અંશ, બરાબર. અથવા તો 40 અંશ કે 50 અંશ એવી રીતે. તો એ જે ખૂણો હોય એ કયો કહેવાશે? તો એ જે તેમાંનો દરેક ખૂણો હોય એ કેવો હશે? લઘુ કોણ હશે. હવે 5મી ખાલી જગ્યા, કે બે ખૂણાના માપનો સરળ કોણ છે જેટલો છે સરવાળો, બરાબર, અને તેમાંનો એક લઘુ કોણ છે તો બીજો કયો હશે? તો વિદ્યાર્થી મિત્રો, 180 અંશ છે. તો એક લઘુ કોણ હોય તો બીજો કયો હોય? લઘુ કોણનું માપ કેવું હોય? 90 અંશ કરતાં ઓછું. તો બીજો કયો હોય? ગુરુ કોણ. તો આપણી આ 5 ખાલી જગ્યા પૂરી. તો તમારે ખાલી જગ્યા પહેલાં સમજવાની, પછી આ રીતે લખવાની. તમારે તો આખી ખાલી જગ્યા લખવાની લાઈન અને પછી એમાં જવાબ લખવાના છે. હા, યાદ રાખજો.
विद्यार्थी मित्रों आपणे आ वीडियो में प्रश्न 7 સુધી રાખીશું। બીજા વિડિયો માં આપણે પ્રશ્ન 8 અને આગળના પ્રશ્ન છે એ જોઈશું। થેન્ક યુ।